નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની તસ્માનિયા યુનિવર્સિટીએ ગુજરાત યુનિવર્સિટીમાં પોતાનું સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે, જે સંદર્ભે ગુજરાતમાંથી MBBS તેમજ નર્સિંગનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં જવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. કારણ કે ગુજરાત કે ભારતમાંથી MBBS કે નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાં જતા યુવાનો માટે કામ કરવા માટે પ્રેક્ટિસ લાયસન્સની આવશ્યકતા હોય છે, જે માટે ઓસ્ટ્રેલિયામાં પરીક્ષા આપવી પડતી હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવનાર સેન્ટરમાં જ પ્રેક્ટિસ લાયસન્સની પરીક્ષા લેવામાં આવશે, જેથી ગુજરાતમાંથી ઓસ્ટ્રેલિયા જતા ઉમેદવારોને ઓસ્ટ્રેલિયામાં રહીને તૈયારી કરવા માટેનો સમય અને મોટા ખર્ચામાંથી મુક્તિ મળશે. આગળના સમાચાર જોઈએ તો રાજ્યમાં હજુ પણ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે. હવામાન વિભાગના અનુસાર ઠંડીનો પારો 2-3 ડિગ્રી ઘટશે. રવિવારે 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો અને ગાંધીનગર સૌથી ઠંડુગાર રહ્યું હતું. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી, અમદાવાદમાં 10.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. બીજા મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના પ્રવાસી આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વે પણ એક્શનમાં જોવા મળ્યા. અમિત શાહે સૌ પ્રથમ જગન્નાથ મંદિર પહોંચ્યા, જ્યાં શાહે જગતના નાથના દર્શન અને પૂજાપાઠ કર્યા. પૂજાપાઠ બાદ અમિત શાહે પરિવાર સાથે પ્રભુની આરતી ઉતારીને ધન્યતા અનુભવી. પ્રભુ દર્શન બાદ અમિત શાહે ગજાનનને ઘાસ ખવડાવ્યું અને બ્રાહ્મણોને વસ્ત્રનું દાન કર્યું. ધર્મભક્તિનાથ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ વેજલપુર પહોંચ્યા, જ્યાં કાર્યકરો અને મિત્રો સાથે ઉડતી મુલાકાત બાદ શાહે લડાવ્યા પતંગના પીચ. અમિત શાહે મિત્રો, પરિવારજનો અને કાર્યકરો સાથે પતંગની મજા માણી. ગાંધીનગરના વાવોલ ખાતે પણ અમિત શાહે પતંગબાજીની મજા માણી હતી. અમિત શાહ અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તાર સાબરમતી તેમજ ગાંધીનગરમાં કાર્યકરો અને મિત્રો સાથે પતંગબાજીની મજા માણતા જોવા મળ્યા હતા. આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને તેમના ઓડિયો સંદેશમાં 14 જાન્યુઆરીથી આગામી 22 જાન્યુઆરી એટલે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી દેશના તમામ ધાર્મિક સ્થળોને સાફ સફાઈ કરવા આહવાન કર્યું છે. PMના આ આહવાન સાથે જ ગુજરાતના અનેક શહેરોના ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાનની ઝલક જોવા મળી હતી. ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ ધોરેશ્વર મહાદેવ મંદિરમાં સાફ સફાઈ કરીને રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા. ધોરેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રી જોડાયા હતા. રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા અભિયાન આજથી શરૂ થયું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સાંસદ રતનસિંહ રાઠોડે કાલિકા માતાના મંદિરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી હતું. આગળના સમાચાર જોઈએ તો પાલનપુર શહેરમાં રસ્તા પર નમાજ અદા કરવાના મામલે હવે પોલીસે ગુનો નોંધ્યો છે. જાહેર રસ્તા પર જ ટ્રકને ઊભી રાખી દઈને નમાજ અદા કરવાને લઈ ટ્રાફિક જામ થયો હોય એવું નજર આવતા સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ હવે આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રસ્તા પર જ નમાજ અદા કરવાને લઈ વાયરલ થયેલા વિડીયોને લઈ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી. આ સાથે જ અન્ય વિગતો મેળવીને અરોમા સર્કલ નજીકની આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ અંગે ટ્રક અને ટ્રક માલિકની શોધખોળ હાથ ધરી છે. આગળના સમાચાર જોયું તો ઉત્તરાયણનો આનંદ ઉત્સાહનો પર્વ કેટલાક પરિવારો માટે માતમ લઈને આવ્યો. પંચમહાલમાં પતંગની દોરીને કારણે 7 વર્ષીય બાળકનું મોત થયું છે. તરુણ માછી નામનો બાળક મામાના ઘરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે પતંગની દોરીથી ઘરુ કપાતા તેનું મોત નીપજ્યું હતું. બાળકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. આગળના બીજા સમાચાર જોઈએ તો વલસાડના ખાટકીવારમાં ટેરેસ પર પતંગ ચકાવતી વખતે 6 વર્ષના બાળકનો પગ લપસતા નીચે પડતા તેનું મોત થયું છે. આ તરફ રાજકોટમાં ધાબા પરથી પડી જવાથી યુવકનું મોત થયું છે. ગંજીવાડાની મનહર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય યુવકનું મોત થયું છે. યુવકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. દાહોદના લીમડીમાં આકાશી પરથી નીચે પટકાતા યુવકને માથાના ભાગે ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. 2 માળના ધાબા પરથી યુવક નીચે પડ્યો હતો, જેમાં માથામાં થયેલી ગંભીર ઈજા પ્રાણઘાતક સાબિત થઈ હતી. આગળના સમાચાર જોયો તો દહેગામ તાલુકાના લીહોડા ગામે દારૂ પીવાથી 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 2 વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. વધુ પડતા દારૂ સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. લીહોડા ગામે દારૂ પીવાથી 2 વ્યક્તિના મોત તેમજ અન્ય 2 લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુ વેગી પ્રસરી હતી અને બીજી તરફ આ અંગેની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતાં રેન્જ IG વીરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લીહોડા ગામે દોડી ગયા હતા. FSLનો રિપોર્ટ આવી ચૂક્યો છે. FSLના રિપોર્ટમાં મિથેનોલની હાજરી નહીં હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. આગળના મહત્વના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, માઘ બિહુ, પોંગલ સહિતના લણણીના વિવિધ તહેવારોના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને દરેકને સારા સ્વાસ્થ્ય તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે આજે દેશમાં મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટની શ્રેણીમાં કુદરતના આ તહેવાર પર હું ઉત્તરાયણ સૂર્ય ભગવાનને મારા દેશના તમામ પરિવારના સભ્યોને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી શુભેચ્છા પાઠવું છું. આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ જનમન યોજના હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે. આ પૈસાથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ યોજના માટે પસંદ કરાયેલા લોકો માટે ઘરોના નિર્માણ માટે આ પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 જાન્યુઆરીએ બિરસા મુંડાની જન્મજયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી. 15 જાન્યુઆરીએ આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠ પર વડાપ્રધાન મોદી દેશના 100 જિલ્લાના 1 લાખ લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરશે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો પ્રખ્યાત શાયર મુનવ્વર રારાનું રવિવારે 14 જાન્યુઆરીએ નિધન થયું. તેઓ 71 વર્ષના હતા. તેમણે લખનૌના PGIમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમને હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. PGIના 2 દિવસ પહેલાં તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મુનવ્વર રાના ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતા અને તેમને અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. તાજેતરમાં તેમને ન્યુમોનિયા પણ થયો હતો. મુનવ્વર રાનાને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને મતી રતન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગળના સમાચાર જોઈએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા બાદ હવે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા પૂર્વથી પશ્ચિમ સુધી એટલે કે મણિપુરથી મુંબઈ સુધી જશે. આ યાત્રા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લીલી ઝંડી બતાવીને શરૂ કરાવી હતી. આ યાત્રાને પૂર્વ નિર્ધારિત મણિપુરના ઇમ્ફાલને બદલે થંબલ જિલ્લામાંથી શરૂ કરાઈ. રાજ્યમાં 8 મહિના પહેલાં શરૂ થયેલી જાતીય હિંસાથી થંબલ જિલ્લો પણ પ્રભાવિત થયો છે. બીજા મહત્વના સમાચાર જોઈએ તો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજુએ ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા માટે સત્તાવાર રીતે 15 માર્ચ સુધીનો સમય આપ્યો છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા અબ્દુલ્લા નઝીમ ઇબ્રાહિમે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકો માલદીવમાં રહી શકતા નથી. રાષ્ટ્રપતિ મુઈજુ અને તેમની સરકારની આ જ નીતિ છે. માલદીવ મીડિયાએ તેની સરકારને ટાંકીને કહ્યું કે હાલમાં 88 ભારતીય સૈનિકો માલદીવમાં હાજર છે. બંને દેશો વચ્ચે સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિએ રવિવારે માલદીવના વિદેશ મંત્રાલય સાથે તેની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના હાઈ કમિશનર મનુ મહાવર પણ હાજર હતા. ક્રિકેટને લઈ મોટા સમાચાર જોઈએ તો ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચ 6 વિકેટે જીતી લીધી છે. ટીમે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં 16મી ઓવરમાં 4 વિકેટે 173 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલે 34 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી, જ્યારે શિવમ દુબેએ 32 બોલમાં 63 રન બનાવ્યા હતા. આ પહેલાં અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નાઇબે 35 બોલમાં 57 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. આ જીત બાદ ભારતીય ટીમે 3 મેચની શ્રેણીમાં 2-0ની અજય સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે. ભારતીય ટીમે ફરી એકવાર સાબિત કરી દીધી છે કે કોઈપણ ટીમ માટે ઘર આંગણે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેને હરાવવાનું સરળ નથી. ખાસ કરીને છેલ્લી 15 સિરીઝમાં ભારતીય ટીમ એટલી ખતરનાક દેખાઈ રહી છે કે તે એક પણ વખત હારી નથી. આ રીતે ભારતીય T20 ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે અભેદ્ય કિલ્લો બની રહ્યું છે. તેનું કારણ એ છે કે ભારતીય ટીમ ઘર આંગણે છેલ્લી 15 T20 દ્વિપક્ષીય શ્રેણીમાં હારી નથી. અફઘાનિસ્તાન સામે 15મી શ્રેણી રમાઈ રહી છે.